દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાને કારણે આગ અને અકસ્માતના બનાવો ન બને તે માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં પોરબંદર જિલ્લાના વિસ્તારમાં ફટાકડાની ખરીદી વેચાણ અને ઉપયોગ પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે પોરબંદરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ કે જોશીએ બહાર પાડેલા જાહેરનામા મુજબ દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફોડી શકાશે તેમજ ક્રિસમસ તથા નૂતન વર્ષના તહેવારમાં રાત્રે અગિયાર પંચાવન કલાકથી સાડા બાર કલાક સુધી જ ફોડી શકાશે જેમાં હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર પીઈએસઓ સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિવાળા ફટાકડા વેચી અથવા ફોડી શકાશે તો હોસ્પિટલ નર્સિંગ હોમ આરોગ્ય કેન્દ્રો શૈક્ષણિક સંસ્થાઓ ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની સો મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં કોઈ પણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં તેમજ ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં સિરીઝમાં જોડાયેલા ફટાકડા એટલે કે ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં આ ઉપરાંત લોકોને અગવડ ઊભી ન થાય કોઈ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પોરબંદર જિલ્લાના ચોપાટી અસ્માવતી રિવરફ્રન્ટ મુખ્ય બજારો શેરીઓ ગલીઓ જાહેર રસ્તાઓ પેટ્રોલ પંપ અને એલપીજી ગેસના સ્ટોરેજ તથા અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોના સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં તો આ જાહેરનામા મુજબ વધુમાં કોઈપણ પ્રકારના ચાઇનીઝ ટુકલવાળી આતશબાજીનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ટુકલ ઉડાડી શકાશે નહીં ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે આ જાહેરનામું તારીખ અઢાર ઓક્ટોબરથી તારીખ પચીસ નવેમ્બર સુધી અમલમાં રહેશે જોકે દર વખતે ચોપાટી ખાતે દિવાળી પર મોડી રાત્રિ સુધી આતશબાજી થતી હોય છે તથા ચાઇનીઝ ટુકલનો પણ બેફામપણે ઉપયોગ થતો હોય છે તેમજ હજાર બે હજાર અને દસ હજાર ફટાકડાની મોટી સિરીઝો પણ ખુલ્લેઆમ ઉપયોગ થતી હોય છે તેમ છતાં કોઈ પ્રતિબંધ લાગુ પડતો નથી તો સમય પણ કોઈ મર્યાદિત રહેતો નથી ત્યારે આ વખતે આ જાહેરનામાનો અમલ કેટલો થશે તે તો આગામી સમયમાં સામે આવશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર